સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઘરફોડ, ચોરી અને ધાડ પાડી તરખાટ મચાવનાર 5 આરોપીઓને બનાસકાંઠા LCB પોલીસે ઝડપી પડ્યા હતા. આરોપીઓની તપાસમાં બનાસકાંઠા, પાટણ સહિત 12 મંદિરોની ચોરીઓનો ભેદ ઉકેલાયો હતો. છેલ્લા કેટલાય સમયથી ચોરી લૂંટના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો હતો. શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઈ લૂંટારા મંદિરો તેમજ અન્ય જગ્યાઓને નિધન બનાવી ચોરીને અંજામ આપી રહ્યા હતા, ત્યારે ચોરીને નાથવા માટે પોલીસે પણ કમર કસી હતી. ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઘરફોડ, ચોરી અને મંદિર ચોરીને અંજામ આપતી ગેંગના 5 સાગરિતોને LCBએ ઝડપી પાડ્યા હતા. LCB સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, પ્રકાશભાઈ, અમરસિંહ, જયપાલસિંહ, ઓખાભાઈ સહિતની એક ટીમ બનાવી વોચ ગોઠવી બાતમીના આધારે થરાદ 4 રસ્તા પાસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ઇસમોને ગાડી સાથે, ગાડીમાંથી ઘાતક હથિયારો સાથે અને ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે બનાસકાંઠાના ગુનેગારો ઘણા સમયથી ઉત્તર ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ગુનાઓને અંજામ આપતા હતા, ત્યારે LCBએ બાતમીના આધારે 5 આરોપીઓને ઝડપી અને જેલ હવાલે કર્યા હતા. જોકે આરોપીઓ પાસેથી 2 લાખ ઉપરાંતનો મુદ્દા માલ અને ઘાતક હથિયારો મળી આવ્યા હતા. જોકે પોલીસ તપાસમાં હજુ વધારે ગુનાઓ ઉકેલાય તેવી પોલીસની આશા છે. જોકે આરોપીઓ પાસેથી લોખંડની તલવાર, 2 નંગ, લોખંડની છરીઓ 3, લોખંડનું ખાતરિયું 2, લોખંડની આરી 1, લોખંડનું પકડ 1, ટેસ્ટર 1, બેટરી 1, ગેસનો બાટલો 1, સ્વિફ્ટ કાર 1, રોકડ રકમ 5,000ના મુદ્દા માલ સાથે ધાડ પાડવાની તૈયારી સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હાલ આરોપીઓને ઝડપી પાડી પોલીસે વધુ ચોરીના બનાવ થતા અટકાવ્યા છે અને આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં આપણા રેન્જ IG શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ અને અમારા પોલીસ અધિક્ષક શ્રી દુબલ સાહેબ ના એક અત્યારે અભિયાન છે કે કોઈ પણ ચોરી, ધાડ, લૂંટ આવા માણસો જે સક્રિય થતા હોય છે અને વારંવાર ગુનાઓ કરતા હોય છે, તો આ બાબતે આવી ગેંગો ઉપર વોચ રાખી અને આ ગુનાઓ બનતા અટકાવવા માટે, બન્યા પછી ડિટેક્ટ તો કરવા ની કાર્યવાહી અલગ છે, પરંતુ અમારા બંને સાહેબે આ બાબતે એક અભિયાન ઉતાર્યું છે અને એ અનુસંધાને એમની જે LCB ટીમ છે, અમારા બનાસકાંઠાના LCB ટીમના પરમાર સાહેબ અને એના ટીમ, એ લોકો પણ ઘણા સમયથી આની આ મુદ્દા ઉપર સતત કાર્યશીલ છે અને એ અનુસંધાને પરમાર સાહેબને બાતમી મળેલ કે આવી એક ગેંગ જે ધાનેરા સાઈડ થરાદથી દિશા વચ્ચે કોઈ જગ્યાએ ધાડ પાડવાની તૈયારીમાં છે. એમની પાસે ચોક્કસ બાતમી હતી કે રેડ કલરની સ્વિફ્ટ ગાડીમાં આ લોકો આવી રહ્યા છે અને એની પાસે બધા હથિયારો, પ્રાણઘાતક હથિયારો સાથે નીકળેલા છે. અને એ અનુસંધાન જે થરાદ દિશા ચોકડી છે ત્યાં અમારી ટીમ સિવિલ ડ્રેસમાં ગોઠવાઈ ગયેલી અને એમાં આરોપીને જબ્બે કરવામાં સફળતા મળી છે. ગઈકાલે આરોપી સાંજે પકડાયા છે રાતના અને એના ઇન્ટ્રોગેશન દરમિયાન કુલ 12 ઘરફોડ ડિટેક્ટ કરી છે. જે 12 ઘરફોડમાં મોટાભાગની મંદિર ચોરીઓ છે અને એ મંદિર ચોરીઓ પણ અમારા બાબર, બેલડી, થરાદ, વાવ, બેચરાજી વગેરે વિસ્તારમાં કરેલું છે. આ ઉપરાંત જે આરોપીઓ પકડાયા છે એ મોટાભાગના આવી ચોરીઓ કરવાની ટેવવાળા છે. તો આ રીતે આ આરોપીઓને પકડી હજુ એની વધુ તપાસ થાય એ પ્રયત્ન ચાલુ છે અને આવા બીજા ગુનાઓ પણ એમાંથી ડિટેક્ટ થાય એ પોલીસ કાર્યવાહી કરી રહી છે. અને આના સિવાયની બીજી ગેંગ કોઈ પણ હોય તો એ પણ અમારા મહેરબાન DG સાહેબશ્રીના એક અભિયાન મુજબ અમારા IG સાહેબ અને SP સાહેબ બંનેને આ કામમાં એક સફળતા મળી છે અને હજુ પણ આવી ગેંગો પકડવા માટે અમારા LCB કાર્યશીલ છે. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.